नमस्कार विद्यार्थियों, प्रेरणा चैनल में तमारू हार्दिक स्वागत छे। तो आजना वीडियो लेक्चर में आपणे स्वाध्याय 3.1 नो जे दाखला नंबर 1 छे, ए विद्यार्थियों आ रीते रकम लखी छे आपणने के तमारा वर्गना कोई पण 10 विद्यार्थियोनी ऊंचाईनो विस्तार शोधो। मतलब के विद्यार्थियों रकम परथी आ जे माहिती छे ए आपणे जाते एकत्र करवानी छे। अने विद्यार्थियों आपणे आपणा ज वर्गना एवा 10 विद्यार्थियोनी ऊंचाई नी माहिती एकत्र आपणे अहींया करेली छे। विद्यार्थियों ए रीते अहींया मैं दाखलानी शरूआत करी छे के 10 विद्यार्थियोनी ऊंचाई सेमी एटले के सेंटीमीटरमां नीचे प्रमाणे छे। 113, 115, 110, 120, 119, 114, 116, 119, 117 અને 111 સેમી। તો વિદ્યાર્થીઓ આ બધા માપ સેમીમાં છે અને આ દાખલો વિદ્યાર્થીઓ એવો છે કે દરેક વર્ગના તમારા પોતાના જે વિદ્યાર્થીઓ છે બરાબર છે તો એ પ્રમાણે ઊંચાઈ અલગ અલગ હોઈ શકે, પરંતુ વિદ્યાર્થીઓ એક આધારરૂપી આપણે અહીંયા દાખલો ગણવા માટે આ ઊંચાઈઓ અહીંયા આપણે લીધી છે। તો વિદ્યાર્થીઓ આપણને એમ કીધું છે કે આ ઊંચાઈનો વિસ્તાર શોધો। તો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે આપણને જે ઊંચાઈ આપી હોય એનો વિસ્તાર શોધવો હોય તો આપેલા જે અવલોકનો છે બરાબર છે એને આપણે વાસ્તવની અંદર ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। તો વિદ્યાર્થીઓ લખીશું આપણે ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા। તો વિદ્યાર્થીઓ જ્યારે આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીશું તો સૌ પ્રથમ અંક સૌથી નાનો એટલે કે 110 આવશે, 111, 113, 114, 115, 116, 117, 119। વિદ્યાર્થી 119 બે વખત છે તો આપણે ક્રમમાં બે રીતે લખીશું અને 120। વિદ્યાર્થીઓ આ રીતે મેં ક્રમમાં 10 એ 10 જે ઊંચાઈ છે સેન્ટીમીટરમાં લખી। હવે આપણે શું કરવું પડશે કે આપણને જે માહિતી આપી છે મુજબ ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં માટે મહત્તમ ઊંચાઈ અને લઘુત્તમ ઊંચાઈ આપણે શોધવી પડશે। તો આપણે એ જોઈએ કે આપેલી છે એમાંથી મહત્તમ ઊંચાઈ 120 આપણને સરળતાથી મળી જશે અને લઘુત્તમ ઊંચાઈ એટલે કે ઓછી ઊંચાઈ 110 છે। તો વિદ્યાર્થીઓ હવે એ માહિતી લખીશું। સૌથી વધુ ઊંચાઈ વિદ્યાર્થીઓ 120 સેમી ધરાવે છે અને સૌથી નાની અથવા ઓછી આપણે ઓછી લખીએ વધુ યોગ્ય રહેશે, ઓછી ઊંચાઈ વાળા વિદ્યાર્થી છે 110 સેન્ટીમીટર। તમે જોઈ શકો છો આ પ્રથમ પ્રાપ્તાંક આપણો જે આપ્યો છે એ। વિદ્યાર્થીઓ આ રીતે આપણે માહિતીનો વિસ્તાર લખી શકીએ છીએ। તો આપણે લખીશું ઊંચાઈનો વિસ્તાર, ઊંચાઈનો વિસ્તાર વિદ્યાર્થીઓ સૌથી વધુ જે છે 120 એમાંથી આપણે 110 જે માપ છે એ સેન્ટીમીટરની અંદર કાપી નાખીએ તો વિદ્યાર્થીઓ આપણને જવાબ મળે છે 10 સેમી। વિદ્યાર્થીઓ આ જે 10 સેમી છે એ આપેલો જે જવાબ છે આપણને માંગ્યો હતો એ જવાબ આપણો અહીંયા થશે। તો વિદ્યાર્થીઓ હવે દાખલા નંબર 2ની રકમ આપણને અહીંયા એમ કહે છે કે કોઈપણ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો। તો વિદ્યાર્થીઓ આપણે આ માહિતીને આપણે અહીંયા નીચે કોષ્ટકમાં દર્શાવીએ છીએ। તો વિદ્યાર્થીઓ તમે આ કોષ્ટક અહીંયા જોઈ શકો છો અને વિદ્યાર્થીઓ આ જે કોષ્ટકની રચના જે કરી છે એમાં હવે આપણે માહિતી ભરીશું અને વિદ્યાર્થીઓ એમાં જોઈ શકો છો સૌપ્રથમ ખાનું આપણે ગુણનું બતાવ્યું છે, ત્યાર પછી વિદ્યાર્થીઓ આવૃત્તિ ચિહ્નો આપણે બતાવવાના છે અને વિદ્યાર્થીઓની સંખ્યા। વિદ્યાર્થીઓ સૌપ્રથમ અહીંયા જે આપણને જે ગુણ આપ્યા છે તો એ ગુણ જોઈએ। તો વિદ્યાર્થીઓ એમાં આપણે એક ચડતા ક્રમમાં અહીંયા લખી શકીએ છીએ વિદ્યાર્થીઓ આ રીતે આવશે। તો આપણે લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। તો વિદ્યાર્થીઓ 1થી શરૂ કરીને 9 ગુણ સુધી મેળવ્યા હોય એ પ્રકારનો અહીંયા માહિતી આપણને આપી છે તો આપણે એને અહીંયા કોષ્ટકમાં લખીએ છીએ। તો વિદ્યાર્થીઓ આ માહિતીને દર્શાવાય કેવી રીતે અહીંયા એ જ આપણે અહીંયા જોઈએ છીએ। હવે વિદ્યાર્થીઓ આપણે
અહીંયા આવૃત્તિ ચિહ્ન શું કરવાનું છે એ તમને સમજાવું. તો તમે જોઈ શકો છો અહીંયા સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ચાર છે, બરાબર છે? તો આ જે ચાર છે તો ચારના ખાનામાં આપણે વિદ્યાર્થીઓ એક લીટી કરીશું. પછી એ જ રીતે છ છે તો છ એક વખત આવે છે એટલે છના ખાનામાં આપણે લીટી કરીશું. સાત આવે છે તો સાતના ખાનામાં લીટી કરીશું. તો વિદ્યાર્થીઓ આ રીતે છે, એક એક કરીને જો આપણે અહીંયા સંખ્યા ગોઠવતા જઈએ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે હવે સાત છે, સાત પછી આવશે પાંચ, તો વિદ્યાર્થીઓ આપણે પાંચના ખાનામાં લીટી કરીશું. પછી છે ત્રણ, તો ત્રણના ખાનામાં લીટી કરીશું. ફરી પાંચ આવે છે વિદ્યાર્થીઓ, તો ફરી પાંચના ખાનામાં બીજી એક ઊભી લીટી કરીશું. પછી વિદ્યાર્થીઓ ચાર, પછી ફરીથી વિદ્યાર્થીઓ પાંચ છે, પછી ફરીથી બે છે, છ છે વિદ્યાર્થીઓ, પછી બે છે, પછી પાંચ છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જોઈ શકો છો આપણે અહીંયા આગળ તમને નિદર્શન પણ કરતા હતા જે છે. પછી વિદ્યાર્થીઓ એક છે. ધ્યાન રાખવાનું વિદ્યાર્થીઓ કે એકનો એક અંક બે વખત ન આવી જાય, કારણ કે જો એવું થશે તો તમારી જે ગણતરી છે એમાં ભૂલ પડશે. પછી વિદ્યાર્થીઓ ફરીથી પાંચ આવે છે. હવે તમે જુઓ વિદ્યાર્થીઓ આ જે પાંચ આપણે અહીંયા દર્શાવીએ છીએ, બરાબર છે? આ જે પાંચ છે વિદ્યાર્થીઓ, હવે એ પાંચ જે છે એ અહીંયા આગળ દર્શાવવા માટે હવે પાંચમો કાપો આપણે જ્યારે કરવાનો હોય, ચાર તો થઈ ગયા છે, તમે જુઓ છો ચાર કાપા અહીંયા થઈ ગયા છે. હવે જ્યારે પાંચમો કાપો આપણે જો અહીંયા દર્શાવવાનો હોય તે વખતે વિદ્યાર્થીઓ આપણે એને ત્રાંસી લીટીથી બનાવીશું, એટલે કે આ પાંચમો કાપો આપણો ત્રાંસો હશે. દરેકમાં જ્યારે વિદ્યાર્થીઓ ચાર પૂરા થઈ જાય ને જો પાંચમો કાપો આપણે દર્શાવવાનો હોય તો આપણે એને આ રીતે ત્રાંસો કરીશું. વિદ્યાર્થીઓ આઠ, તો આઠના ખાનામાં એક લીટી કરીશું. ચાર, ચારના ખાનામાં એક લીટી થશે. છ, છના ખાનામાં એક લીટી થશે. અને સાત, તો સાતના ખાનામાં લીટી કરીશું. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો આપણું જે આવૃત્તિ વિતરણ જે કહેવાય છે, આવૃત્તિ વિતરણ એટલે કે આવૃત્તિ ચિહ્નો દ્વારા જે માહિતી આપવાની હોય છે એ માહિતી આપણે અહીંયા દર્શાવી. હવે વિદ્યાર્થીઓ શું કરવાનું છે કે આના પરથી આપણને ખબર પડી જશે કે એક ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, તો તમે કહેશો એક. બે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો કે બે. ત્રણ ગુણ મેળવનાર વિદ્યાર્થી, તો કે એક છે. ચાર ગુણ મેળવનાર વિદ્યાર્થી, તો કે ત્રણ છે. પાંચ ગુણ મેળવનાર વિદ્યાર્થી, તો કે પાંચ છે. છ ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે, તો કે ચાર. સાત ગુણ મેળવનાર વિદ્યાર્થી બે છે. આઠ ગુણ મેળવનાર વિદ્યાર્થી એક. અને એ જ રીતે નવ ગુણ મેળવનાર વિદ્યાર્થી પણ એક છે. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે આપણે અહીંયા ખૂબ જ સરળતાથી જે માહિતી આપી છે, બરાબર, એ માહિતીને આપણે અહીંયા આગળ આ રીતે કોષ્ટકમાં રજૂ કરી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થીઓ તમને એમ કીધેલું કે ગુણને કોષ્ટકમાં દર્શાવો, તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે કોષ્ટકમાં સૌ પ્રથમ દર્શાવીએ. હવે વિદ્યાર્થીઓ એના પર આધારિત આપણને કેટલાક અહીંયા આગળ પ્રશ્નના જવાબ પૂછ્યા છે, તો હવે એના જવાબ પણ આપણે અહીંયા લખીએ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સૌ પ્રથમ આપણને એમ પૂછ્યું છે કે સૌથી વધુ ગુણ કેટલા છે. તો વિદ્યાર્થીઓ આ કોષ્ટકની અંદર જ તમે જોઈ શકો છો સૌથી વધુ ગુણ તમે જોઈ શકો છો નવ છે. તો આપણે અહીંયા લખીશું કે નવ ગુણ સૌથી વધુ કેટલા છે, તો કે નવ ગુણ. વિદ્યાર્થીઓ એ જ રીતે બીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કેટલા છે. હવે તમે કોષ્ટકની અંદર અહીંયા જોઈ શકો છો કે એક છે, તો આપણે અહીં લખીશું વિદ્યાર્થીઓ એક ગુણ. હવે વિદ્યાર્થીઓ એના પછીનું જે આપણને માહિતી આપી છે એમાં લખ્યું છે માહિતીનો વિસ્તાર શોધો. માહિતીનો વિસ્તાર એટલે કે વિદ્યાર્થીઓ આપણને અહીંયા જે ગુણ આપ્યા છે, બરાબર છે, એમાં વધુ ગુણ કેટલા છે નવ અને ઓછા ગુણ કેટલા છે એક. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણો જવાબ થશે આઠ ગુણ. વિદ્યાર્થીઓ આ આપણો જવાબ થઈ જશે માહિતીના વિસ્તાર. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે આગળ વધીને આપણને ચોથા નંબરનો પ્રશ્ન અહીંયા એમ કહ્યો છે કે અંક ગણિતીય સરાસરી શોધો. તો વિદ્યાર્થીઓ અંક ગણિતીય સરાસરીનો મતલબ શું છે કે આપણે જે પણ માહિતી આપી છે, બરાબર છે, એ માહિતીના જે કુલ ગુણ થાય છે એની સરાસરી શોધવાની છે. મતલબ કે વિદ્યાર્થીઓ એની એક આપણે સામાન્ય રીતે અહીંયા ગણતરી કરીને તમને બતાવવી પડશે. અને વિદ્યાર્થીઓ એ ગણતરી કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોઈએ. વિદ્યાર્થીઓ એના માટે આપણે લખવું પડશે અહીંયા આગળ એક સૂત્ર બનાવવું પડશે. અને વિદ્યાર્થીઓ એ સૂત્ર જે જવાબનો આવશે એ આ રીતે આપણે અહીંયા બનાવીશું. તમે જોઈ શકશો કે સરાસરી આપણે અહીંયા કીધું છે અંક ગણિતીય સરાસરી. વિદ્યાર્થીઓ આપણે અહીં ખાલી સરાસરી પણ લખી શકીએ છીએ. સરાસરી બરાબર વિદ્યાર્થીઓ એના માટે આપણે અહીંયા જે બધા જ વિદ્યાર્થીઓના ગુણ છે તો એનો સરવાળો કરવો પડશે. એટલે આપણે લખીશું ગુણનો કુલ સરવાળો. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. અને છેદમાં આપણે જે લખવાનું આવશે એ સંખ્યા વિદ્યાર્થીઓની હશે, તો આપણે લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની
સંખ્યા. હવે વિદ્યાર્થીઓ, આપણે આ બાબત માટે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણને એમ કીધું છે કે બધા જ ગુણનો સરવાળો. તો વિદ્યાર્થીઓ, હવે શું કરવું પડશે આપણે, કે આ જે માહિતી આપણી જોડે છે એના પરથી આપણે એક કોષ્ટક તૈયાર કરવું પડશે અને માહિતી આપણે આ રીતે જોવી પડશે. તમે જોઈ શકો છો કે એક ગુણ મેળવનાર વિદ્યાર્થી એક છે. તો વિદ્યાર્થીઓ, આપણે ગુણ જ્યારે વાત કરીએ ત્યારે જેટલા વિદ્યાર્થીઓ છે બરાબર છે વર્ગના, બધા વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણનો સરવાળો કરવાનો છે. તો એક ગુણ મેળવેલો વિદ્યાર્થી એક છે, તો આપણે સરવાળામાં અહીંયા ધ્યાન દેજો, એક લખીશું. એ જ રીતે વિદ્યાર્થીઓ, બે ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ બે છે, તો આપણે આ બેનો ગુણાકાર કરવો પડે. તો બે દુ ચાર. તો વિદ્યાર્થીઓ આ ધ્યાન રાખજો, આ જે કાપા છે બરાબર છે અને ગુણ છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. એટલે કે આ ગુણ આ બે અને આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે આ બે સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાનો. તો બે દુ ચાર. તો વિદ્યાર્થીઓ આપણે ભાઈ ચાર લખીશું. એ જ રીતે વિદ્યાર્થીઓ, ત્રણ ગુણ મેળવનાર વિદ્યાર્થી એક છે, તો ત્રણ એકુ ત્રણ. આ જ રીતે આપણે આગળ વધારે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, ચાર તરી બાર, પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ વિદ્યાર્થીઓ. એ જ રીતે છ ચોક ચોવીસ થશે. વિદ્યાર્થીઓ, આ સંખ્યાને આપણે ગુણાકાર કરીને મેળવવાની છે. સાત દુ ચૌદ, આઠ એકુ આઠ અને જ રીતે નવ એકુ નવ. વિદ્યાર્થીઓ, આપણે જોઈ શકીએ છીએ કે આપણને જ્યાં માહિતી મળી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે. તો આપણે નીચે લખીશું વિદ્યાર્થીઓ નવ, સોરી વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓની સંખ્યા કીધી છે ને, તો વિદ્યાર્થીઓની સંખ્યા આપણી જોડે અહીંયા જો ગણી શકીએ છીએ વિદ્યાર્થીઓ, તો રકમની અંદર એ આપી છે અને વિદ્યાર્થીઓ અહીંયા પણ આપણે ગણીએ તો જોઈ શકો છો, એક ને બે ચાર, ચાર ને ત્રણ સાત, ને પાંચ બાર, બાર ને ચાર સોળ, સોળ ને ચાર વીસ. તો વિદ્યાર્થીઓ આ રીતે જો આપણે અહીંયા આગળ માહિતી બાજુમાં લખી હોય તો લખી રાખીએ, તો કુલ વિદ્યાર્થીઓ વીસ વિદ્યાર્થીઓ છે. તો આપણે અહીંયા છેદમાં લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા વીસ. હવે વિદ્યાર્થીઓ, આપણને સરાસરી શોધવાની જે કહી છે એના માટે તમે જોઈ શકો છો ઉપર જે માહિતી આપે છે બધાનો જો સરવાળો કરશું તો વિદ્યાર્થીઓ એ સરવાળો આપણને મળશે સો, અને સો ના છેદમાં વીસ, તો છેદ આપણે સરળતાથી કાપી શકીએ છીએ. તો લખીશું વિદ્યાર્થીઓ પાંચ ગુણ, બરાબર છે. વિદ્યાર્થીઓ આપણો અહીંયા જવાબ લખી દેવાશે કે અંક ગણિતીય સરાસરી પાંચ ગુણ છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો જે દાખલા નંબર બે છે આપણે ખૂબ જ સરળતાથી અહીંયા સમજ્યા. હવે વિદ્યાર્થીઓ, જે દાખલા નંબર ત્રણ છે એમાં આપણને એમ કહ્યું છે કે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે વિદ્યાર્થીઓ, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ઝીરોથી થાય, બરાબર છે. તો વિદ્યાર્થીઓ એ રીતે આપણે અહીંયા જો માહિતી એકત્ર કરીને લખીએ તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે લખીશું અહીંયા કે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યા. વિદ્યાર્થીઓ આ રીતે આવશે, તમે જોઈ શકો છો એક સોરી ઝીરોથી શરૂ થશે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ઝીરોથી થાય. ઝીરો એક બે ત્રણ અને ચાર. તો વિદ્યાર્થીઓ આ પાંચ સંખ્યાઓ થઈ ગઈ અને આપણને એની સરાસરી શોધવાની કીધી છે. તો આપણે વિદ્યાર્થીઓ સરાસરી કરીને લખીશું સરાસરી. તો વિદ્યાર્થીઓ એના માટે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાઓનો આપણને સરવાળો કરવાનો કહ્યો છે. તો આ સંખ્યા જે પૂર્ણ પાંચ પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ છે એમનો સરવાળો અને છેદમાં વિદ્યાર્થીઓ પાંચ. આ સરવાળો વિદ્યાર્થીઓ આપણને દસ મળશે, છેદમાં પાંચ. સરળતાથી આપણે છેદ કાપી શકીએ છીએ વિદ્યાર્થીઓ, અહીંયા બે મળે છે. તો વિદ્યાર્થીઓ આપણો જવાબ અહીં લખી શકીશું કે પ્રથમ પાંચ, ધ્યાન રાખો વિદ્યાર્થીઓ અહીં ટૂંકમાં લખું છું, પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાનો સરવાળો સોરી વિદ્યાર્થીઓ પૂર્ણ સંખ્યાઓની સરાસરી લખવાની છે આપણે અહીંયા, સરાસરી બે છે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આપણો જે જવાબ છે માંગેલો જવાબ આપણને અહીંયા બે મળે છે. તો વિદ્યાર્થીઓ, દાખલા નંબર જે ચાર છે એમાં આપણને એમ કહ્યું છે કે એક ક્રિકેટરે આઠ દાવમાં નીચે મુજબના રન બનાવ્યા તો તેના રનની સરાસરી શોધો. અને વિદ્યાર્થીઓ આ જે રન છે એ અઠાવન, છોતેર, ચાલીસ, પાંત્રીસ, છેતાલીસ, પિસ્તાલીસ, શૂન્ય અને સો છે.
तो विद्यार्थियों आ माहिती परथी आपने जे कह्युं छे प्रमाणे सरासरी रन एटले के स्कोर शोधवानो छे। तो विद्यार्थियों आपणो जे माहिती आपी छे परथी आपणे अहींया लखीशुं, आपणा दाखलानी शरूआत करीए। तो विद्यार्थियों लखीशुं सरासरी सरासरी रन बराबर, विद्यार्थियों अहीं लखीशुं रन नो कुल सरवाळो, કેમકે આપણને અહીંયા રનની માહિતી આપી છે, અને વિદ્યાર્થીઓ એને અનુરૂપ આપણે છેદમાં લખીશું અહીંયા કે દાવની સંખ્યા, દાવની સંખ્યા। હવે વિદ્યાર્થીઓ આના પરથી આપણને જે માહિતી મળે છે એના આપણે સરવાળો કરવો પડશે। તો આપણે અહીંયા જે 8 દાવ આપ્યા છે એમાં જે રન થયા છે એનો સરવાળો કરીએ, તો 58 વત્તા 76 વત્તા 40 વત્તા 35 વત્તા 46 વત્તા 45 વત્તા 0 વત્તા 100, અને વિદ્યાર્થીઓ કુલ દાવની સંખ્યા 8 છે। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આપણને આ જે માહિતી આપી છે એના બધા જ અંકોનો જો સરવાળો કરશો તો વિદ્યાર્થીઓ 400 થશે અને છેદમાં 8 છે। વિદ્યાર્થીઓ આપણે આ છેદ સરળતાથી કાપી શકીએ છીએ 8 × 45, અને વિદ્યાર્થીઓ આ 0 છે 5 ની 0 મૂકી બાજુમાં મૂકી દે, વિદ્યાર્થીઓ આપણને આ 50 રન જે છે એ જવાબ થશે। તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જવાબ કરીને લખી દઈશું કે સરાસરી રન 50 છે। તો વિદ્યાર્થીઓ આ આપણો અહીંયા જવાબ થઈ જશે। તમે જોઈ શકો છો આપણો જવાબ આપણે ખૂબ જ સરળતાથી આ દાખલામાં મેળવ્યો। તો વિદ્યાર્થીઓ હવે આપણે દાખલા નંબર 5ની વાત કરીએ, અને દાખલા નંબર 5ની રકમ વિદ્યાર્થીઓ અહીં આ રીતે આપી છે કે નીચેના દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે। તો વિદ્યાર્થીઓ અહીંયા 3 ખેલાડી છે એ બી સી, અને આ જે 3 ખેલાડીએ રમત 1, 2, 3 અને 4 મતલબ કે દરેક ખેલાડી જે 4 રમત છે એમાં કેટલા સ્કોર કર્યા છે મતલબ કે અંક મેળવ્યા છે એની માહિતી આપણને આ કોષ્ટકમાં આપી છે। તો વિદ્યાર્થીઓ આ કોષ્ટક પરથી આપણને એમ કહ્યું છે કે આ જે નીચેના પ્રશ્નોના જવાબ છે 1, 2, 3, 4, તો વિદ્યાર્થીઓ એ 4 પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આપવાના છે। વિદ્યાર્થીઓ ખૂબ સરળ છે, પણ આપણને કેવું છે જ્યારે આવી મોટી માહિતી આપે છે ત્યારે એનું અર્થઘટન કરવું એ આપણા માટે વધારે થોડી મહેનત માગી લે અને સમજ માગી લેવું હોય છે। વિદ્યાર્થીઓ આપણે આ દાખલાની શરૂઆત કરીએ। વિદ્યાર્થીઓ આપણને પહેલો જે પ્રશ્ન કીધો છે એના માટે અહીંયા આપણે જવાબ 1 કરીને લખીશું। વિદ્યાર્થીઓ તો અહીં તમે જોઈ શકો છો હું જવાબ 1 લખું છું, દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો। હવે વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે આપણા કોષ્ટકની અંદર જે ખેલાડી એ છે એને 4 રમતોની અંદર અંક મેળવેલા છે। તો વિદ્યાર્થીઓ આ જે અંક મેળવેલા છે એની સરાસરી શોધવાની છે। તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા લખીશું કે એ ના સરાસરી અંક, તો વિદ્યાર્થીઓ એના માટે આપણે જે માહિતી આપી છે એટલે કે 14 16 10 10 આ જે પ્રથમ 4 સંખ્યાઓ છે તમને પુસ્તકમાં દેખાય છે વિદ્યાર્થીઓ એનો સરવાળો કરીશું અને છેદમાં એના દાવની સંખ્યા। વિદ્યાર્થીઓ તમે સરવાળો કરતા જોઈ શકો છો કે આનો જે સરવાળો છે વિદ્યાર્થીઓ 50 આપણને મળશે। કેટલો મળશે વિદ્યાર્થીઓ? 50 છેદમાં 4, અને વિદ્યાર્થીઓ જ્યારે આપણે આનો ભાગાકાર કરીએ ત્યારે ભાગાકારનો જવાબ આવશે વિદ્યાર્થીઓ 12.5 અંક। વિદ્યાર્થીઓ અંકની વાત થાય છે કે આપણે અંક લખીશું, તો તમે જોઈ શકો છો આપણો પ્રથમ જે જવાબ છે બરાબર છે એ 12.5 અંક મળે છે। હવે વિદ્યાર્થીઓ એ જ રીતે જવાબ 2ની વાત કરીએ, તો જવાબ 2ની અંદર આપણને શું કહ્યું છે એ જુઓ। એના માટે પ્રશ્ન વિદ્યાર્થીઓ આવો છે કે દરેક રમતમાં સી વડે દર્શાવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, શા માટે? તો વિદ્યાર્થીઓ આપણને જે સી ખેલાડીની વાત કરી છે તો સી ખેલાડી માટે તમે જોઈ શકો છો કે રમત 1ની અંદર 8, રમત 2ની અંદર 11, રમત 3 તો ખેલાડી સી રમ્યા જ નથી, અને રમત 4માં એને 13 અંક મેળવ્યા છે। તો આપણને એમ કીધું છે કે આ સી ની સરાસરી શોધવી છે, તો સૌ પ્રથમ પ્રશ્ન આપણો છે કે તેને કુલ જે
अंक थाय एने 3 वडे भागीशु के 4 वडे। तो विद्यार्थियों अहींया आपणे लखीशु के खेलाड़ी सी रमत 3 रम्या नथी, माटे कुल अंक नी सरासरी शोधवा 3 वडे भागीशु। तो विद्यार्थियों आपने जे प्रथम प्रश्न पूछ्यो तो एनो जवाब बराबर छे। हवे विद्यार्थियों आपने अहींया जे कीधुं छे प्रमाणे एनी सरासरी पण शोधवानी छे। तो विद्यार्थियों एनी सरासरी केवी रीते शोधाय छे ए हवे आपणे जोईए। तो विद्यार्थियों एना माटे आपणे लखीशुं खेलाड़ी सी ना सरासरी अंक। तो विद्यार्थियों एने 3 रमत रमी छे 8, एने जे मेळवेला गुण छे 8 वत्ता 11 वत्ता 13 અને છેદમાં વિદ્યાર્થીઓ આપણે અહીંયા 3 લખીશું। અને વિદ્યાર્થીઓ આ જે માહિતી આપણને જે મળે છે એનો સરવાળો આપણે કરીએ। તો વિદ્યાર્થીઓ આ સરવાળો છે તમે જોઈ શકો છો કે સરવાળો 32 થશે વિદ્યાર્થીઓ અને છેદમાં 3 આવશે। તો વિદ્યાર્થીઓ આનો ભાગાકાર કરશો તો 10.67 અંક આવશે વિદ્યાર્થીઓ 10.67। तो विद्यार्थियों आज है एक खिलाड़ी जे सी छे बराबर एने मेळवेला अंकनी सरासरी छे। કારણ કે વિદ્યાર્થીએ 3 જ રમત રમ્યો છે અને 3 જ અંકની અંદર એને પોતાના અંક મેળવ્યા છે માટે આપણે એને 3 વડે જ ભાગવા પડે। હવે વિદ્યાર્થીઓ જવાબ 3 કરીશું અને આપણને જે ત્રીજા નંબરનો જે પ્રશ્ન કહ્યો છે એ આપણે જોઈએ। વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા આપણને એમ કહ્યું છે કે બી ચારે રમતમાં રમ્યો છે બરાબર છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધો? તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો બી જે ખેલાડી છે એ 0 8 6 અને 4 આ રીતે અંક મેળવે છે। તો વિદ્યાર્થીઓ આપણે લખીશું કે બી ના સરાસરી અંક, તેના માટે વિદ્યાર્થીઓ એને 4 4 રમત રમ્યો છે, તેને પહેલી રમતમાં 0, બીજી રમતમાં 8, ત્રીજી રમતમાં 6 અને ચોથી રમતમાં 4, વિદ્યાર્થીઓ 4 રમત રમ્યો છે, આનો કુલ સરવાળો વિદ્યાર્થીઓ 18 આવશે છેદમાં 4, એટલે કે વિદ્યાર્થીઓ તમે આનો ભાગાકાર કરશો તો તમને 4.5 અંક મળે છે। વિદ્યાર્થીઓ આ એનો જવાબ થશે બરાબર છે કે ખેલાડી એ બી અને સી એ જે સરાસરી અંક મેળવ્યા છે એ આપણે શોધ્યા। હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા જવાબ 4 ની વાત કરીએ અને એનો પ્રશ્ન આ રીતે છે કે કોનો દેખાવ સૌથી સારો છે? તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે ખેલાડી એ જે છે એ 12.5 અંક 4.5 અને ખેલાડી સી છે વિદ્યાર્થીઓએ 10.67, મતલબ તમે જોઈ શકો છો 3-3 ની જો આપણે સરાસરી અંકોની તુલના કરીએ તો ખેલાડી એ જે છે એને ખૂબ જ સારો દેખાવ કર્યો છે। તો વિદ્યાર્થીઓ લખીશું કે સરાસરી અંક ને જોતા ખેલાડી એ સારો દેખાવ કર્યો છે। તો વિદ્યાર્થીઓ આ ચોથા પ્રશ્નનો જવાબ થયો જે અહીંયા તમને જે માહિતી કોષ્ટકની આપી હતી અને એમાંથી જે આપણને પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નના જવાબ વિદ્યાર્થીઓ આ રીતે આપણે અહીંયા મેળવ્યા। તો વિદ્યાર્થીઓ આ સાથે આપણો આ જે વિડીયો લેક્ચર છે એ અહીં પૂર્ણ કરીએ છીએ। વિદ્યાર્થીઓ આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું। આવજો।